શ્રીમદ ભાગવતમાં માતા કુંતા ભગવાનની સ્તુતિ કરે છે. એમાં આ શબ્દ એક આવ્યો, ભવ પ્રવાહો પરમમ પદાંબુજમ શ્રણવંતિ ગાયંતિ ગૃણંત્ય ભીક્ષ્ણશઃ. શ્લોક સાંભળો. શૃણવંતિ ગાયંતિ ગૃણંત્ય ભીક્ષ્ણશઃ સ્મરંતિ નંદંતિ તવેહિતમ જનાઃ ત એવ પશ્યંત્ય ચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરમમ પદાંબુજમ. શૃણવંતિ ગાયંતિ ગૃણંત્ય ભીક્ષ્ણશઃ સ્મરંતિ નંદંતિ તવેહિતમ જનાઃ ત એવ પશ્યંતિ અચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરમમ પદાંબુજમ ભવ પ્રવાહો પરમમ પદાંબુજમ. હે પ્રભુ, કુંતા માતા કહે છે, ભગવાન દ્વારકાનાથ શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા જે તમારી આ કથા સાંભળે, પ્રભુ જે આપની કથાનું ગાયન કરે, સંભળાવે, અરે સાંભળવામાં પણ કે સંભળાવનારામાં પણ જે ન હોય, અહીંયા સુધી પહોંચ્યા ન હોય તો ખાલી અનુમોદન કરે કે સર કે પરિવારે શ્રીમદ ભાગવત પ્રવાહનું આયોજન કર્યું છે અને ખાસ કરીને યુવાનોએ કર્યું છે, એટલે અનુમોદન કરે કે વાહ ભાઈ તો બહુ સારું કામ, જુવાનિયાઓ આવું કામ કરે, એ આયોજન કરે, નહીં તો અટાણે તો જુવાનિયાઓ ને લાવવા એ કામ થઈ જાય. કથામાં વડીલો બધા બેઠા હોય, જુવાનિયાઓ ના આવે કથામાં, અહીંયા તો જુવાનિયાઓનું આયોજન, જુવાનિયાઓ પોતે સાંભળે ખરા ને સંભળાવે ખરા વડીલોને. આ વાતાવરણ બહુ સારું, બહુ સારું, છોકરાઓએ બહુ સારું કામ કર્યું. મને ભાઈ શ્રેયાંશભાઈ અહીંયાથી બોલ્યો હમણાં કે અમે કીધું ને ભાઈશ્રીએ તરત હા પાડી, ભાઈશ્રીએ તરત હા પાડી, એનું કારણ રાજીપો, અંદરનો ઉછાળો કે આ તો બહુ સારું, છોકરાઓ બધા ભેગા મળીને કથાનું આયોજન કરે, યુવાનો આયોજન કરે. અને મને ગોવિંદભાઈ કહેતા હતા કે અમારી ત્રીજી અને ચોથી પેઢીના છોકરાઓ આની અંદર છે, વડીલોને પગે લાગ્યા, એના આશીર્વાદ લીધા, એનું માર્ગદર્શન, ક્યાંક ક્યાંક એના સલાહ સૂચનો, પણ બાકી સંપૂર્ણ જવાબદારી કે સંપૂર્ણ પરિકલ્પના આયોજનની આ યુવાનોની જ છે બધાની. હવે એ વસ્તુ સાંભળવા માં જ કેટલી સરસ લાગે, આ ઉછાળો આવે ને તરતો તરત હા પાડી દીધી, એનું કારણ. મને પછી ગોવિંદભાઈનો ફોન પણ આવ્યો કે ભાઈ શ્રી છોકરાઓએ આપને વિનંતી કરીને આપે તુરંત એને સ્વીકારી, એના માટે બહુ રાજી પડ્યો. મેં કીધું સ્વીકારવી જ પડે એવી આ ઘટના છે, છોકરાઓનો યુવાનોનો એવો ઉત્સાહ, અને આ ઘટના તો એક સૌને માટે પ્રેરણારૂપ બનશે. તો કોઈ અનુમોદન કરે કે આ બહુ સારું કાર્ય. આ બધા જ કુંતા માતા કહે છે, હે પ્રભુ જે તમારી કથા સાંભળે, જે સંભળાવે, જે એનું અનુમોદન કરે, આ બધા જ તુરંત આપના ચરણ કમલના દર્શન કરે છે. એ ચરણ કમળ કેવા? બોલે ભવ પ્રવાહથી તારનારા. ત્યાં પછી ભવ પ્રવાહ રહે નહીં, પછી ભાગવત પ્રવાહ જ હોય, ભવ પ્રવાહ વાળી વાત જ નહીં. ભવ પ્રવાહ એટલે સંસારનો પ્રવાહ, એમાં તાણ હશે, તાણી જશે, એમાં તાણ ટેન્શન હશે, એમાં તાણ અભાવનાય દુઃખ હશે, સંતતિ નથી એનું દુઃખ, સંપત્તિ નથી એનું દુઃખ,
સ્વાસ્થ્ય સારું નથી એનું દુઃખ, આ ન મળ્યું આ ન મળ્યું, આ બધા દુઃખ. અને એટલા માટે અસારસ ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહ કહ, આવું કહ્યું છે વેદવ્યાસ ભગવાને. એનું શમન થઈ જાય, એ સંસાર રહે નહીં, એ ભવ પ્રવાહ શમી જાય, એને બદલે પ્રવાહ તો રહે પણ એ ભાવ પ્રવાહ, ભાવ